નમસ્તે ચાલો બેનો આજે ફરી પાછા આપણે મળ્યા છીએ ત્યારે ધોરણ નવ સંસ્કૃતનો આઠમું જે ચેપ્ટર છે જેમનું નામ છે કાસાયાણામ કહ અપરાધ કાસા એટલે જે વસ્ત્રો છે સાલમાંથી બનેલા વૃક્ષની એનો શું અપરાધ એ બાબત ઉપર કાકા સાહેબ કાલેર કરે પોતાના ગુજરાતી સાહિત્યમાં જે આકૃતિ રચેલી છે તેનું સરળ સંસ્કૃત કરી અને કંઈક બોધ આપવા માટે પ્રયત્ન કરેલો છે કાકા સાહેબ કાલેકર છે એ એક ઉત્તમ આપણા સાહિત્યકાર છે જેને ગાંધીજી સાથે રહેવાનો ખૂબ મોકો મળેલો અને એની સાથે એના વિચારો સાથે વિચાર વિમર્શ કરવાનો પણ પુષ્કળ પ્રમાણમાં સમય મળ્યો એ સમય દરમિયાન જે કાંઈ ઘટનાઓ ઘટિત થઈ છે એ ઘટિત થયેલી ઘટનાઓમાં મહત્ત્વની કેટલીક ઘટનાઓ છે એને સાહિત્યમાં સ્થાન આપેલું છે કાકા સાહેબ કરે અને એ મહત્ત્વના જે પ્રસંગો છે એ પ્રસંગોમાંથી આપણે પણ કંઈ ને કંઈ આજની તારીખે બોધ મળે છે અહીંયા પણ આપણે એવી જ એક ઘટના છે એ લેવામાં આવેલી છે ઘણી વખત આપણે આપણા પહેરવેશ છે એને આપણે વિચારો સાથે જોડી દેતા હોઈએ છીએ પણ ખરા અર્થમાં ગાંધીજી કહે છે કે જે પહેરવેશ છે એને આપણા વિચારો સાથે કોઈ પણ મતલબ હોતો નથી એ બાબતનો જે આ પાઠ છે એ અહીંયા લેવામાં આવેલો છે આપણે સરળ સંસ્કૃતમાં છે એટલે એનું ભાષાંતર પણ આપણે ખૂબ મહત્ત્વનું છે અને સરળ પણ છે તો જે ભાષાંતર છે એને સંસ્કૃત પહેલાં વાંચો બે વખત તમે સંસ્કૃત વાંચો એટલે આપણે એનું ભાષાંતર છે એ સરળતાથી આવડી જશે બીજું સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ છે એ પણ સાથે તૈયાર કરો એટલે તમારે એનું ભાષાંતર જે કરવાની જે તમારી જે પદ્ધતિ છે એ સાચી પદ્ધતિ એ તમારી ગણાશે કે તમને એ સંસ્કૃત શબ્દના અર્થ છે એ સંપૂર્ણપણે ખ્યાલ હોય તો એ જ શબ્દ સંસ્કૃતનો ફરી પાછો ગમે તે જગ્યાએ આવે તો તેનો અનુવાદ એ થતો હોય એટલે તમારો જે શબ્દ ભંડોળ છે એ વધે એ પણ મહત્વનું છે હાલો હવે આપણે ભાષાંતર જોશું સૌપ્રથમ મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રતાએ આંદોલનમ પારભતો શું કહીએ છીએ મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન ચાલુ કર્યું મહાત્માનું મહાત્મા જ ગાંધી મહોદયનું ગાંધી મહોદય જ સ્વાતંત્રતા માટેનું આંદોલનનું આંદોલન જ અને પારભ એટલે ચાલુ કર્યું

સાબરમતી આશ્રમે એવમ પ્રચલયત સાબરમતી આશ્રમમાંથી થતો હતો ફરી એક વખત આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાંથી થતો એક અસ્મિન દિવસે એક દિવસ સ્વામી સત્યદેવ દેવ આશ્રમ આગ

તે સહ એટલે તે ગાંધી મહોદય એટલે ગાંધી મહોદયને અકથય એટલે એટલે કહ્યું શું કહ્યું કે હું મહાશ્રય આશ્રમે પ્રવેશમ આશ્રમમાં પ્રવેશ કરી અને રહેવા માગું છું રહેવા ઈચ્છું છું અથવા રહેવા માગું છું સ્વતંત્રતા સ્વતંત્રતાએ કાર્ય કરતું મમ અપી મહંતી ઈચ્છા વર્તતે શું છે મારી ખૂબ ઈચ્છા છે પણ કઈ ઈચ્છા છે તો દેશ માટેની સ્વતંત્રતા માટેનું જે કાર્ય છે ને એ કરતુમ એટલે કરવાની જો કરતુમ આ શબ્દ વારંવાર ઘણી વખત તમને કૃદંત ઓળખાવો એમાં પૂછાય છે ઉપર રેફ છે રેફની અંદર મીંડી કહી દે છે આપણે જે મ ખોડો વાંચી છે તો તુમ પ્રત્યય લાગેલો છે તુમ પ્રત્યય લાગેલો હોય તો આપણો કયો કૃદંત છે હેતવર્ષ આપણે બે જ કૃતંત આવે છે નવમામાં હું વારંવાર કહું છું એક તમને ખબર પડી જાય તુમને તુમ્બ પ્રત્યય લાગે તો એતવાર છે તો બાકી બધાયના કયા હોય સંબંધક ભૂત કૃદંત એટલે બે કૃત બે જ પૂછાય છે બેમાંથી એક આવડે તો બીજો આવડે જ છે એટલે આપણા ચાર માર્ક છે એ રોકડા મળી જાય પર એક વખત ગાંધી મહોદય મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી આંદોલનનો બધો જ વહેવાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાંથી થતો એક દિવસ સ્વામી સત્યદેવ એ આશ્રમમાં આવ્યા અને સહદેશસ્ય સ્વતંત્રતા અર્થમ કાર્યરત તે દેશની સ્વતંત્રતા માટેના કાર્યમાં પુરાવેલા ગાંધી મહોદયાસ્ય કાર્ય ગાંધી મહોદયના કાર્યથી અતિ પ્રભાવિત અને પ્રસન્ન થયા અને તેને ગાંધી મહોદયને કહ્યું હું આપણા આશ્રમમાં પ્રવેશી અને રહેવા ઈચ્છું છું અને દેશ માટેની સ્વતંત્રતાનું જે કાર્ય છે છે એ કરવાની મને ખૂબ ઈચ્છા પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન શું કે છે સત્યદેવે જે પ્રસ્તાવ મૂક્યો કે હું આપના આશ્રમમાં પ્રવેશ કરીને રહેવા ઈચ્છું છું અને જે કાર્ય છે એ કાર્ય કરવાની મને ખૂબ

શું કહે છે સારું તમારું અહિયાં સ્વાગત છે સારું તમારું સ્વાગત છે પણ આશ્રમ અયમ આ આશ્રમ જ ભવત એવમાં આશ્રમ જ આપશ્રીનો છે બરાબર પણ કિન્તુ આશ્રમ પ્રવેશા પરંતુ આ આશ્રમમાં પ્રવેશ્યા પૂર્વે એટલે પહેલા ભવતા કાસાય વસ્ત્રણ ત્યાગ કરી તમારે આ કાસાના વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ અવતરણ ચિહ્ન પૂર્ણ થાય છે શું કહે છે આપશ્રીનો જ આશ્રમ છે બરાબર પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં આ કાસાના વસ્ત્રનો શું કરવો જોઈએ ત્યાગ કરવો જોઈએ

ગાંધી મહોદયનો આજે કહેવાનો આદેશ હતો એ સાંભળીને આશ્ચર્યચકિત થઈને સ્વામી સત્યદેવ છે મનસી કૃપિતઃ મનમાં એકદમ ગુસ્સે થયા કિંતુ સહ પરંતુ તેને ગાંધી મહોદય સ્ય પુરતઃ ગાંધીજીની સામે નિજ રોષ ન પ્રકટયતઃ પોતાનો રોષ પ્રગટ કર્યો નહીં મનમાં તો એને એકદમ ગુસ્સો આવ્યો શા માટે ગુસ્સો આવ્યો

પોતાનો ગુસ્સો પ્રગટ કરતા નથી સકથાયત અને કહ્યું ગુસ્સો પ્રગટ નથી કરતા પણ પોતાના મનની જે વાત છે એ વ્યક્ત કરે છે એને કહ્યું સ અકથયત જો જ્યાં આ પ્રકારની સંધિ આવે છે એમાં પણ ધ્યાન આપો કાનો માત્ર છે સો એટલે સહ થાય વત્તાની નિશાની થાય ડ નીકળી જાય એની આગળ લાગી જાય અકથયત તેને કહ્યું કથ પાછું ત્રણ ચિહ છે કથમ કાસાય વસ્ત્રાનામ ત્યાગ માટે કાશાના વસ્ત્રનો ત્યાગ પ્રશ્નાર્થ ચિહ્ન કાશાય વસ્ત્રાના ક અપરાધ આ કાશાના વસ્ત્ર નો શું અપરાધ છે અહમ સંન્યાસી જનો અમે કોણ છીએ સંન્યાસી લોકો છીએ અને સંન્યાસી ન કાસાય વસ્ત્રાણમ પરિધાયી સંન્યાસી લોકો છે એ હંમેશા કાશાના વસ્ત્રો ધારણ કરે

શાંત સ્વરે ગાંધી મહોદય અકથાય ગાંધીજીએ કહ્યું ગાંધી મહોદયે કહ્યું અવતરણ ચિહ્નમાં જે કંઈ કહ્યું છે તે અવતરણ ચિહ્નમાં શું કહે છે ભવતા તત સત્યમ અસ્તિ સંધિ છે તત સત્યમ વત્તા અસ્તે મગફળો થઈ જાય બરાબર શું કહે છે હા મહાશ્રય ઉક્તમ આપ જે કહો તે બરાબર છે સાચું છે

ખાલી તમે આ કાસાના વસ્ત્ર છે એ છોડી દો એવું કહું છું શું કહે છે તમે કહો છો તે બરાબર સાચું છે પરંતુ મારો કોઈ આશ્રય સન્યાસીનો ત્યાગ કરો એવું નથી કેવળ કાસાના વસ્ત્રનો ત્યાગ કરો એમ કહું છું ગાંધી મહોદયસ્ય કથન શું કે ગાંધીજીએ જે કહ્યું ગાંધી મહોદયે જે કથન તાત્પર્ય અજા ન અજા ન ન ન જાણતા ન સમજતા સ્વામી એ શું કે છે સ્વામી સત્યદેવ છે એ ગાંધીજીએ જે વચન કહ્યું એનો તાત્પર્ય એટલે અર્થ ન સમજતા સત્યદેવ સત્યદેવ છે એ વિચાર મુદ્રામાં એમનો વિચારતા હોય એમ સ્થિર મૌન ધારણ કરી અને ઊભા રહ્યા સ્થિત એટલે ઊભા રહ્યા છે ગાંધી મહોદય કેવાનો કહેવાનો તાત્પર્ય ન જાણતા સત્યદેવ કરી રીતે તેને ઊભા રહેલા જોયા બરાબર ત્યારે તસ્ય મનોદશા તેની આ પ્રકારની મનોદશા જોઈને ગાંધી મહોદય

તેની આ પ્રકારની મનો જોઈને ગાંધી મહોદય છે અને મૃદુ ભાષામાં સત્ય કહ્યું શાંત ભાવે અને મૃદુ ભાષામાં સત્યદેવને કહ્યું ફરી પાછું જે કહ્યું છે તે અવતરણ ચિહ્ન ભવાન સાવધાને મનસા એકદમ સ્થિર થઈને સાંભળો સાવધાન બનીને સાંભળો એક ચિત્તે સાંભળો એવો કોઈ પણ શબ્દ છે એ તમે અહીંયા યુઝ કરી શકો છો વયમ અન્ય સામ સેવા કરતુમ પ્રવૃતા સ્મ શું કહે છે હવે તમે સાંભળો હું કહું છું તે મારો શું આશ્રય છે વસ્ત્ર તમને કાસાના છોડવાનું કહેવા પાછળનો મારો જે આશ્રય છે એ હું તમને સ્પષ્ટ કરું છું શું કે છે કે વયમ

ધ્યેય છે કયું ધ્યેય આપણું છે કે અન્યની સેવા કરવા માટે આપણે પ્રવૃત્ત થઈએ છીએ ભવાન જાનાતી એવું યદ અસ્માકમ દેશે જના આપ મહાશ્રય જાણો છો શું કહે છે કે આપ મહાશ્રય જાણો છો કે યદ અસ્માકમ દેશે કે આપણા દેશના જના એટલે લોકો કે ખરેખર આપણા દેશના લોકો કાંસાઈ વસ્ત્ર ધારિણીમ સંન્યાસીની સેવા કરતુંમ સદૈવમ સમ ઉત્સુકા હંમેશા કાંસાવય વસ્ત્ર ધારણ કરનાર સન્યાસીઓની સેવા કરવા માટે ઉત્સુક હોય છે શું કહે છે મહાશય આપ જાણો છો કે આપણા દેશના જે લોકો છે એ કાંસાના વસ્ત્ર ધારણ કરનાર સન્યાસીઓની સેવા કરવા માટે હંમેશા કેવા હોય છે ઉત્સુક હોય છે ભવાનઃ સેવા કાર્યમ પ્રવૃત્ત ભવિષ્ય જો આપણે આ સેવા કાર્ય કરવા માટે પ્રવૃત્ત થશું ત્યારે કાશાય વસ્ત્રામ ધારિણ્ય ભવતં દ્રષ્ટવા તમને આ કાશાના વસ્ત્ર પહેરેલા જોઈને એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંડગી કરીશ્યંતે શું કે છે એ તમને એ સેવાનું કાર્ય છે એ કરવા આપશે નહીં શું કે છે તમે જાણો છો કે આપણા દેશના લોકો કાંસાના વસ્ત્ર ધારણ આપણે સન્યાસીઓની લગભગ સેવા કરતા હોય છે સાધુ મહાત્માઓને આપણે માન આપતા હોય છે એની પાસે આપણે કામ કરાવતા ન હોય છે આપણે એનું કામ પણ ખુદ આપણે કરતા હોઈએ છીએ એટલે અહીંયા કહેવાનો આશ્રય એ જ છે કે તમને આવા કાંસાના વસ્ત્ર ધારણ કરેલા જોઈ અને તમારી સેવા કરવા માટે એ લોકો શું થઈ જશે પ્રવૃત્ત

સેવા કરતું પ્રવૃત્તા ભવિષ્ય ઉલટાના એ તમારી સેવા કરવા માટે પ્રવૃત્ત થશે તમને તો કાર્ય કરવા નહીં દે તમારો હેતુ છે કે મારે સેવાનું કાર્ય કરવું છે પણ તમારો આ વસ્ત્રનું ધારણ કરેલા તમને જોઈને એ તમને કાર્ય કરવા દેશે નહીં ઉલટા નહીં એ લોકો તમારી સેવા કરશે અને કેમ અસ્માકમ ધ્યેય એમ હાનિ ન ભવિષ્યંતિ આવું થશે તો શું તમારો જે ધ્યેય છે એને હાનિ નહીં થાય સંન્યાસી મનોગત સંકલ્પ સંન્યાસ પણ છે એ તો મનમાં રહેલો એક સંકલ્પ છે સહ સંબંધમ કદાપી ન યોગ્ય તો એને આપણા આ વસ્ત્રની સાથે જોડવો કે સંબંધ રાખવો એ કોઈ સંજોગોમાં યોગ્ય નથી શું છીએ તેને પરિધાન એટલે વસ્ત્રની સાથે સંબંધ એટલે સંબંધ કયા આપીએ એટલે ક્યારે પણ એટલે જોવો ન યોગ્ય નથી એને ક્યારે જોડવો એ યોગ્ય નથી ત્યાગે હું નિશ્ચિત રૂપે શું કહું છું કે આ કાસાના વસ્ત્રનો ત્યાગ કરો એના કારણે સંન્યાસી ત્યાગે ન એવો ભવિષ્યંતિ એના કારણે ક્યારે સંન્યાસીપણાનો ત્યાગ થશે નહીં અતઃ વિચાર તું ભવાન હવે તમે વિચારો અને તદ અનંતરમ ત્યાર પછી તદ અનંદરમ ત્યાર પછી યોગ્યમ તત કરો તો પછી તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમે કરજો એના ઉપર જ છોડે છે શું તમારે કરવું એ હું તમારા ઉપર કોઈ પણ પ્રકારનો ભાર દેવા કે ઓર્ડર કરતો નથી પણ તમને યોગ્ય લાગે એ કરજો મને આ રીતે આ યોગ્ય લાગ્યું એવું ગાંધીજી કહે છે એ આ વસ્ત્ર પહેરી અને તમે જો સેવા માટે જ પ્રવૃત્ત થવા માગતા હો તો એ તમને લોકો સેવા કરવા દેશે નહીં માટે તમે એ સંન્યાસી ફલેરિયા એ મનનો સંકલ્પ છે વસ્ત્ર સાથે એને કોઈ સંબંધ નથી માટે તમે વસ્ત્રનો ત્યાગ કરો એવું મેં કહ્યું છે તમારા મનમાં રહેલા સંન્યાસીપણાનો ત્યાગ કરવાની વાત નથી કરેલી હવે તમને જે યોગ્ય લાગે એ વિચારીને તમે કરો ગાંધી ગાંધી વચનમ આ પ્રકારનું વચન સાંભળીને સ્વામી સત્ય સ્વામી સત્યદેવનો દેવ સંશય એટલે મનમાં રહેલો જે સંશય હતો તસમીનેવ ક્ષણે એ જ ક્ષણે વ્યપગત ચાલ્યો જાય છે ને તે કાસાના વસ્ત્રનો ત્યાગ કરી અને સેવાના કાર્યની અંદર યોજીતું સન્નો દહ અભવત જોડાઈ જાય છે શું કહે છે જે કાર્ય માટે એ આવેલા હતા અને જે આવેલા હતા એ કાર્ય માટે એ જોડાઈ જાય છે હવે આપણે એનો સ્વાધ્યાય જોશું સ્વાધ્યાયની અંદર આપણે પહેલાં જે કાંઈ વિકલ્પો પૂછાય છે એ વિકલ્પો પૂછાતા નથી એટલે આપણે એ વિકલ્પ છે એના પછીનું જે પ્રશ્ન છે સંસ્કૃત પ્રશ્ન અને જવાબ પણ સંસ્કૃતની અંદર આપેલા છે ગુજરાતી પ્રશ્ન અને ગુજરાતીની અંદર એના જે કાંઈ છે એ જવાબ આવે છે એટલે આપણે સૌ પ્રથમ એ પ્રશ્ન જોશું અને બોર્ડ ઉપર પણ એ પ્રશ્ન છે એ તમારા લખેલા છે એટલે ખાસ છે એ બોર્ડ ઉપર પ્રશ્ન લખવાનો મારો હેતુ એટલો જ છે એ તમને ખ્યાલ આવે પ્રશ્નોના જવાબ મેં તમને વારંવાર આ વાત કરેલી છે પહેલાં પ્રશ્ન લખો પ્રશ્ન લખ્યા પછી એનો જવાબ લખો ત્યારે જ્યાં જવાબ આવે છે ત્યાં તમે અન્ડરલાઈન કરો એટલે પરીક્ષિત પરીક્ષામાં જે પરીક્ષણ કરનાર જોવે તો તરત જ રાઈટ કરી શકે એને જેટલું જોવાની સરળતા પડે જેટલો ચોખ્ખાઈ હશે એટલા તમને માર્ક મેળવવા સરળ રહેશે એટલે પહેલાં અધોલિખિતાનામ પ્રશ્ના નામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખિત શું કે છે નીચે આપેલા પ્રશ્નના જે જવાબ છે એ સંસ્કૃત ભાષામાં આપો પેલો પ્રશ્ન છે કયો છે સત્યદેવ કહ આસિત સત્યદેવ શું કહ આસિત આ પ્રશ્નના જવાબમાં જ તમારે જવાબ મૂકવાનો માત્ર થાય સત્યદેવનું સત્યદેવ કહની જગ્યાએ કાસાય વસ્ત્ર ધારી સન્યાસી સત્યદેવ કોણ હતા તો કે કાસાય વસ્ત્ર ધારી સન્યાસી પાછળ ફરી પાછો પ્રશ્ન આવી જાય આસિત પ્રશ્નાર્ચીન નીકળી જાય અને પાછળ અલ્પવિરામ આવી જાય ફરી એક વખત સત્યદેવ કાસાય વસ્ત્ર ધારી આસિત ગાંધી મહોદય ધ્યેયમ કિમ આસિત શું કહે છે ગાંધી મહોદયસ્ય ધ્યેયમ કિમ આસિત લોકા નામ સેવા પ્રવૃત્તિ એનું મૂળ ધ્યેય શું હતું એને કંઈક નક્કી કર્યું હતું ને આંદોલન કરવા પાછળનું જે કાંઈ એનો પોતાનો ધ્યેય હતો એ શું હતો તો લોકાનામ સેવા પ્રવૃત્તિ લોકોની સેવા કરવું એથી ગાંધી મહોદય ધ્યેય આશી તો બાકી તો પ્રશ્ન જ આવી જાય છે જવાબમાં માત્ર એક શબ્દ જ આપણે રાખી છીએ જના જનાહા કશ્ય સેવા સેવા ન અંડગી કુરવંતે શું કે છે લોકો કોની સેવાને સ્વીકારતા નથી કોને કામ કરવા ન દેતા તો કે છે કાસાય વસ્ત્રધારી સન્યાસી જે સન્યાસીઓ છે એને કામ કરવા દેવાન બદલે એ સન્યાસીનું કામ કરવા માટે તત્પર બની જાય છે એટલે આપણે એક જ શબ્દ કાસાય વસ્ત્રધારીણ સન્યાસી ન કાસ આસ્ય ત્યાગે ન સન્યાસ્યસ્ય ત્યાગ ન ભવંતે તેનો ત્યાગ કરવાથી સન્યાસીનો સન્યાસી ત્યાગ નથી થતો

સેવા કાર્યમ આત્મનમ યોજિત સન્દ્ધ અભવત સના માટે તૈયાર થઈ ગયા તો કે પોતાનું જે પરિધાન છે એ ત્યાગી અને જે સેવાનું કાર્ય કરવાનું છે એ કરવા માટે જોડાઈ જાય છે આગળનો જે પ્રશ્ન છે એમાં હસ્તન ભૂતકાળના લગભગ આખા પાઠની અંદર આપણે જોશું તો બધા જ શબ્દ જે છે હસ્તન ભૂતકાળના રૂપો છે એ હસ્તન ભૂતકાળને વર્તમાન કાળમાં પરિવર્તિત કરવાનો છે બરાબર તો એ વર્તમાન કાળમાં પરિવર્તિત કરવા માટે મૂળ રૂપ છે હસ્તન ભૂતકાળનું છે વર્તમાનમાં પહેલું જ રૂપ છે પાર તો એ વર્તમાન કાળમાં પાછળ ત ખોડો છે એ ટી થઈ જાય પાર ભ આ ગચ્છ ત એ ત ખોડો છે આગળથી અ નીકળી જાય ગચ્છ ટી ત્યાર પછી ત્રીજો છે અકર્થય ત તો આગળથી અ નીકળી જાય કર્થય ટી ભવિષ્યંતી અને કૃપય તી ટૂંકમાં જે રૂપો ભૂતકાળના તમારા આપેલા છે એ રૂપોને તમારે વર્તમાન કાળની અંદર પરિવર્તિત કરવાના છે બાકીના જે બે પ્રશ્ન છે એ રૂપો આ આપણા જે ધાતુ રૂપો છે અને બીજા બે રૂપો તમારે અંદર આપેલા છે એ વિભક્તિ રૂપો છે અને કે કેસાન કીધે સેનને કશ્યથી જે કાંઈ આપણે પ્રશ્નો પૂછી છે સંસ્કૃતમાં શું શા માટે જેમ ગુજરાતીમાં પ્રશ્ન પૂછાય છે એમ આપણે સંસ્કૃતની અંદર કેથી પ્રશ્ન કે કેશામથી પ્રશ્ન ક્રિદેશનથી કદા પુત્રો આવા શબ્દથી પ્રશ્નો પૂછાતા હોઈએ છીએ એ પ્રશ્ન ક્યારે કે શબ્દથી કયા શબ્દથી પૂછાય એ જાણવું તમારા માટે મહત્ત્વનું છે બરાબર પણ અહીંયા તમારા જે સિલેબસની અંદર છે એ આ પ્રશ્ન વાક્ય બનાવો એ હવે પૂછાતું નથી પણ છતાં આપણી જાણ માટે પણ એ તૈયાર કરી લ્યો એવી આશા સાથે આખા આખા પાઠનું ભાષાંતર છે એ શબ્દાર્થો ભાષાંતર અને સ્વાધ્યાયના રૂપમાં લખી નાખો એવી આશા સાથે વિરમું છું જય હિન્દ જય ભારત